हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीस बेसन अने घऊना लोटमांथी बनतो एकदम हेल्दी टेस्टी एवो नाश्तो बनावानी रेसिपी। 100% तमे क्यारे नहीं बनावी हशे अने घरमां बाळकोथी लई वडीलो सुधी बधाने खूब ज भावशे। तो रेसिपीने एंड सुधी जरूरथी जोजो अने जो तमने रेसिपी पसंद आवे तो वीडियोने लाइक करजो, शेर करजो अने आवी नवी रेसिपी जोवा माटे चेनलने सब्सक्राइब करी बाजूमां आपेलो बेल आइकन जरूरथी प्रेस करजो। तो चलो स्टार्ट करिए। तो अहींया मैं फूड चॉपर लीधुं छे। फूड चॉपर में आपणे एक पेस्ट बनावीशुं, तो तेना माटे अहींया मैं 7-8 लसणनी कड़ी, नानो आदुनो टुकड़ो, 2 लीला मरचा अने थोड़ी कोथमीरी लीधी छे। ए बधुं ज आपणे फूड चॉपर में उमेरी देशुं। तमारी पासे फूड चॉपर ना होय तो तमे मिक्सर जार में पण आ पेस्ट बनावी शको छो। हवे आपणे 1/2 चमची जीरुं अने 1/2 चमची अजमो उमेरी फूड चॉपरनुं ढाँकण बंद करी एने फाइन पेस्ट बनावी देशुं। पाणी बिलकुल आपणे उमेरवानी जरूर नथी। तो हवे तमे जोई शको छो के आ रीते दरदरू मैं बधुं चॉप करी लीधुं छे। तो आ टाइपनी पेस्ट आपणे राखवानी छे। हवे आपणे आ पेस्टने साइडमां राखीशुं अने बीजी तैयारीओ करीशुं। तो तेना माटे मिक्सिंग बाउल लईशुं। मिक्सिंग बाउलमां आपणे 1 વાડકી બેસન લીધું છે। ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં લસણ અને કોથમીરની એ આપણે બધી જ પેસ્ટ આમાં ઉમેરી દઈશું। અહીંયા જે મેં મરચાં યુઝ કર્યા છે એ મોડા છે એટલે હું બધી જ પેસ્ટ ઉમેર્યું છું। હવે આપણે 1/4 કપ જેટલી મેથી ઉમેરીશું। તમારી પાસે મેથી ના હોય તો તમે પાલક પણ ઉમેરી શકો છો। સાથે 1/4 કપ જેટલું કેબેજને કોબીને મેં આ રીતે લાંબુ લાંબુ કાપ્યું છે એ પણ ઉમેરી દઈશું। એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 1/2 ખમણેલું ગાજર અને 1-2 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું। સાથે બી કાઢીને ઝીણા સમારેલા ટમાટર ઉમેરીશું। અહીંયા આના સિવાય તમારી પાસે બીજા કોઈ વેજીટેબલ્સ હોય એ પણ તમે ઉમેરી શકો છો, જેમ કે દૂધી હોય તો દૂધીને પણ ખમણીને ઉમેરી શકાય, બટેટું હોય તો કાચું બટેટું પણ ખમણીને ઉમેરી શકાય। આ એકદમ હેલ્ધી નાસ્તો છે। આપણે આમાં ઘણા બધા વેજીટેબલ્સ યુઝ કર્યા છે અને બેસનનું પ્રમાણ ઓછું છે। હવે બરોબર મિક્સ કરીશું અને જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરીશું। આ બેટર બહુ વધારે પડતું જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું આપણે રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર પરફેક્ટ છે, વેજીટેબલ્સ વધારે લાગે છે અને બેસન ઓછું છે। થોડા મસાલા ઉમેરીશું, તો એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એકદમ બરોબર મિક્સ કરીશું। બેટર ઢીલું ન થઈ જાય વધારે પડતું એનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે હળદર ઉમેરવાથી। જો તમારું બેટર ઢીલું થઈ જાય તો 1-2 ચમચી બેસન ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી લેવી। તો બેટર તૈયાર છે, હવે આપણે બેટરને સાઇડમાં રાખી દઈશું। હવે અહીંયા મેં જે ઘઉંનો લોટ હતો એનો આપણે જેમ રોટલી માટે લોટ બનાવીએ એવી જ રીતે મેં રોટલીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। એકદમ સરસ સોફ્ટ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે। ત્યારબાદ આપણે તેમાંથી મીડિયમ સાઇઝનું પોર્શન લઈ આ રીતે ગોળ ગોળ લૂવું બનાવીને તૈયાર કરી લઈશું। તો લૂવું આપણું તૈયાર છે। કોરા લોટમાં ડસ્ટ કરી આપણે મીડિયમ થિકનેસવાળી રોટલી મોટી વણીને તૈયાર કરવાની છે। કોઈ ગેસ કરી શકે છે આપણે કઈ રેસિપી બનાવીએ છીએ, જો તમારા માઇન્ડમાં કોઈ હોય તો તમે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મીડિયમ થિકનેસવાળી બહુ વધારે પડતી પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી રોટલી વણીને તૈયાર કરી લીધી છે। હવે એવી જ રીતે હું બીજી બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈશ। હવે આપણે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે વણીની રોટલી છે એને આપણે શેકવાની છે। તો આ રીતે ઉપરની સાઈડ નીચે રાખી આપણે રોટલીને શેકાવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ઉપર બબલ્સ આવવા લાગ્યા છે, એનો મતલબ કે નીચેથી આપણી રોટલી શેકાઈ ગઈ છે। તો હવે આપણે એની સાઈડને ચેન્જ કરીશું। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। ગેસની ફ્લેમને બંધ કરીશું ત્યારબાદ આપણે જે તૈયાર કરેલું બેટર હતું એ બેટરને આપણે ઉપરની સાઈડ ઉપર સ્પ્રેડ કરીશું। તો આ બેટર તમારે જેટલી થિકનેસવાળી લેયર બનાવી હોય એ પ્રમાણે તમે સ્પ્રેડ કરી શકો છો। તો હું થોડું પતલું બનાવીશ જેથી જે બેસન છે એકદમ સારી રીતે ચડી જાય અને કાચું બિલકુલ નહીં રહે। તમને આ રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને સાથે જો તમને આ રેસીપી પસંદ આવતી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા જે વોટ્સઅપમાં ફ્રેન્ડ્સ ફેમિલીનું ગ્રુપ હોય એમાં શેર જરૂરથી કરજો। તો સ્પ્રેડ થઈ ગયું છે, હવે આપણે કવર કરીને લો ફ્લેમ ઉપર 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો 2 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, હવે આપણે ખોલીને ચેક કરી લઈશું।
तो बेटर उपर आपणे थोड़ू ऑइल स्प्रेड करशुं पहेला, एटले नीचे स्टीक न थाय। हवे आपणे रोटलीनी साइडने चेन्ज करी दईशुं, तो तवे तांती हेल्प थी रोटलीनी साइडने आपणे आ रीते चेन्ज करी देवानी छे। त्यारबाद हवे आपणे थोड़ू ऑइल उपर रोटली उपर स्प्रेड करशुं अने चारे बाजू पण आपणे ऑइल अप्लाय करी दईशुं, जेथी आपणुं जे बेटर छे ए तवाथी अलग थई जशे। जेम जेम बेटर શેકાઈ જશે, કૂક થશે, તેમ તમારું તવીથી સેપરેટ થઈ જશે। આ રેસીપી એટલી હેલ્ધી બને છે, એમાં ઘણા બધા વેજીટેબલ્સ છે। આપણે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટનો યુઝ કર્યો છે, તો એકદમ ટેસ્ટી, સાથે હેલ્ધી અને બાળકોને તો ખાવાની મજા જ પડી જાય એવી આ રેસીપી છે। તો આપણે આને સાઈડને ચેન્જ કરવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની। જો તમે કાચું પલટાવી દેશો તો સ્ટીક થઈ જશે બેટર અને આખું રેસીપી ખરાબ થઈ જશે। તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને પ્રોપરલી કૂક કરવાનું છે। ઉપરથી દબાવતા જશું અને સાઈડથી આ રીતે આપણે ધીમે ધીમે અલગ કરતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે નીચેથી બેસન છે એ તવાથી અલગ થઈ ગયું છે। હવે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે બેસન છે એ થોડું હજુ કાચું લાગે છે, તો આપણે ઉપરથી પણ આ રીતે પ્રેસ કરતા જવાનું છે, એટલે રોટલી નીચેથી પણ એકદમ સારી રીતે શેકાઈ જાય। આ જ રીતે આપણે સાઈડને ચેન્જ કરતાં કરતાં રોટલી અને બેસન એકદમ સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે રોટલીમાં ઉપર ખૂબ જ સરસ બ્રાઉન સ્પોટ આવી ગયા છે। આ રેસીપીને ત્રણ અલગ રીતે સર્વ કરવાની રીત તમને આગળ હું જણાવીશ, તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સાથે આ રેસીપીનું નામ શું આપવું એ મને જરૂરથી જણાવજો। મારા માઇન્ડમાં અત્યારે રોટલી, પુડલા, પીઝા એવું નામ આવે છે। આના સિવાય તમારી પાસે કોઈ બીજું નામ હોય તો મને જરૂરથી સજેસ્ટ કરજો। તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું બેસન અને રોટલી બે શેકાઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। તો બન્યું છે ને એકદમ ટેસ્ટી, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું। તો ચાલો એને સર્વ કરી લઈએ। તો પહેલી રીત છે કે બાળકો માટે, તો આ રીતે કેચઅપ લગાવીશું, સ્પ્રેડ કરશું અને ચીઝ ઉપરથી ખમણી લઈશું અને સર્વ કરશું। બીજી રીત છે કે તમે આની ફ્રેન્કી બનાવી શકો, તો થોડા ગાજર, થોડું ડુંગળી, થોડા કેપ્સિકમ, થોડા કેબેજ જે તમારી પાસે હોય એ યુઝ કરીને તમે એનો રોલ વાળીને ફ્રેન્કી તરીકે પણ સર્વ કરી શકો છો। અને ત્રીજી રીત કે તમારી પાસે જો ખાટી મીઠી ચટણી હોય અને ગ્રીન ચટણી હોય તો એ બે સ્પ્રેડ કરીને પણ ઉપર આ રીતે તમે ચીઝ ખમણી અને સર્વ કરી શકો છો। તો ત્રણ આ અલગ અલગ રીત છે જે તમને મેં જણાવી છે સર્વ કરવા માટેની। આ ત્રણ રીતમાંથી તમારી કઈ ફેવરેટ છે એ પણ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તમે પણ એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। વાવ, એકદમ પરફેક્ટ અને હેલ્ધી સાથે ટેસ્ટી એવો નાસ્તો આપણો બનીને તૈયાર છે। તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવો બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।